આજે અક્ષય તૃતીયાના પાવન દિવસથી ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ થતી હોય છે। આજે જમાલપુર જગન્નાથ મંદિર ખાતે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું। ગૃહરાજ્ય મંત્રી હરસંઘવીની મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના મેયર કિરીટ પરમાર અને ધારાસભ્યો દ્વારા નવા ત્રણેય રથની પૂજન વિધિ કરવામાં આવી હતી। 72 વર્ષ બાદ આ વર્ષ નવા રથો બનાવવામાં આવ્યા છે। આજે ચંદન વિધિ પણ કરવામાં આવી હોય છે। ત્રણેય રથો પર ચંદનના લાકડા મૂકી પૂજા કરવામાં આવી હતી। હરસંઘવીએ જણાવ્યું હતું કે ભદ્ર પ્લાઝામાં થયેલા દબાણો સામે ચોક્કસ કાર્યવાહી થશે। આગામી 22 જૂનના રોજ ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા યોજવાની છે, ત્યારે આજે અખત્રીસના દિવસે ભગવાનના નવા ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા હરસંઘવીના પાસે ત્રણેય રથોનું પૂજન કરવામાં આવ્યું હતું। રથની પૂજન વિધિ બાદ આરતી કરવામાં આવી હતી। આજથી હવે રથના કલરકામને લઈને અને નાના મોટા સમારકામથી કામગીરી કરવામાં આવશે, જે એક મહિનામાં પૂર્ણ થઈ જશે। ત્રણેય રથના પૂજન બાદ જગન્નાથ મંદિરમાં પણ ભગવાનના જગન્નાથની પૂજા કરી હતી। કલાકૃતિ અદ્ભુત છે। આવનારા વર્ષો વર્ષ હવે આ રથ પર બેસીને ભગવાન જગન્નાથજી નગર યાત્રાએ જ્યારે નીકળવાના છે ત્યારે આ રથના આજે પૂજા અર્ચના કરવામાં આવી। રથયાત્રાની તૈયારીઓની શરૂઆત થઈ ચૂકી છે। આજે આ પહેલી પૂજાથી શરૂઆત થઈ છે। આવનારા દિવસોમાં શહેરીજનો, શહેરના નાગરિકો, તમામ સરકારી તંત્ર, મંદિર ટ્રસ્ટ, સાધુ ભગવંતો, તમામ લોકો જોડે મળીને રથયાત્રાની વ્યવસ્થાઓમાં આસ્થા વ્યવસ્થાને આ વર્ષે ટેકનોલોજી બી સાથે સાથે જોડવાના પ્રયાસમાં અમે લોકો આગળ વધી। હર્ષંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે આજથી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આજે પૌરાણિક રથની જે હતા તે મુજબના નવા રથ બનાવવામાં આવ્યા છે, તેનું પૂજન કરવામાં આવ્યું છે। રથયાત્રા એ લોકોની આસ્થાનો વિષય છે। રથયાત્રાને લઈને મંદિર ટ્રસ્ટ, પોલીસ તંત્ર અને સરકારી તંત્ર તૈયાર છે। આશરે 200 વર્ષ સુધી ચાલે તે રીતના રથનું નિર્માણ કરવામાં આવ્યું છે। આજે નગરદેવી ભદ્રકાળી મંદિરમાં પરિસરની પણ સાફસફાઈ કરવામાં આવી હતી અને માતાજીની પ્રાર્થના કરવામાં આવી હતી કે સૌ શહેરીજનોની રક્ષા કરે।